આજ રોજ સાકરચંદ પટેલ યુનિવર્સિટી સંલગ્ન નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર અને જય અંબે યુવક મિત્ર મંડળ દ્વારા માં અંબેના પાવનધામમાં એવા અંબાજીના દ્વારે જતા પદયાત્રીઓની સેવા અર્થે મેડિકલ સારવાર તથા સેવા કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ, સંસ્થાના ઉપપ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ, યુનિવર્સિટીના પ્રોવેસ્ટો પ્રોફેસર ડૉક્ટર શ્રી વી કે શ્રીવાસ્તવ, તમામ ટ્રસ્ટીઓ, સંસ્થાના કર્મચારીઓ અને યુવક મંડળના કાર્યકરોની ઉપસ્થિતિમાં માતાજીની આરતી કરી મેડિકલ સારવાર કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને પાલડી 3 રસ્તા પાસે સાકરચંદ પટેલ યુનિવર્સિટી સંલગ્ન નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વિસનગરના સંયુક્તના આયોજન દ્વારા મેડિકલ સારવાર અને સેવા કેમ્પનું માતાજીની આરતી કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ કેમ્પમાં આવેલ પદયાત્રીઓ માટે રાસ ગરબા રમવા માટે ઓર્કેસ્ટ્રાનું પણ આયોજન કરાય છે અને આ નજારો જોવા માટે વિસનગર શહેરના માય ભક્તો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. ઉપરોક્ત બંને મેડિકલ સારવાર કેમ્પ તારીખ 7-9 સપ્ટેમ્બર દરમિયાન માય ભક્તોની સેવામાં કાર્યરત રહેશે. યુનિવર્સિટી દ્વારા છેલ્લા 4 વર્ષથી માં અંબાના ભાવિક પદયાત્રીઓ માટે સેવા કાર્ય માટે મેડિકલ સારવાર કેમ્પ આયોજિત કરવામાં આવે છે, જેનો લાભ બહોળી સંખ્યામાં માતાજીના ભક્તો લઈ રહેલ છે. જગતજનની માં અંબાની છાયા સર્વ માય ભક્તો પર બની રહે એવી મંગળ કામના. પ્રેમ સે બોલો જય જય અંબે. અતુલ પટેલ, ZSTV, મહેસાણા. સાકરચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા છેલ્લા 4 વર્ષથી માં અંબેના પદયાત્રીઓ માટે મેડિકલ સારવાર આપવાના કેમ્પ આપણે કરી રહ્યા છીએ. ચાલુ વર્ષે પણ જય અંબે પ્રગતિ મંડળ અને સાકરચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા સેવા કેમ્પ અને મેડિકલ સારવાર કેમ્પનું આયોજન કડા 4 રસ્તા ઉપર આપણે કરેલું છે અને અહીંયા ઘણા બધા પદયાત્રીઓ જે અત્યારે અંબાજીના દર્શને જઈ રહ્યા છે એમને આપણે મેડિકલ સારવાર અને સેવાકીય સારવાર અને જમવાનું પણ અહીંયા આગળ પ્રગતિ મંડળના યુવાનો દ્વારા આપવામાં આવી રહ્યું છે. સાથે સાથે પારડી 4 રસ્તા ઉપર ગુજરાત ક્ષત્રિય સેના અને સાકરચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા ત્યાં પણ સેવાનો કેમ્પ અને મેડિકલ સારવારનો કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. આજે બંને કેમ્પનું ઓપનિંગ સવારે મા અંબેમાની આરતી સાથે કરવામાં આવ્યું છે અને અત્યારે વિસનગરથી હજારોની સંખ્યામાં પદયાત્રીઓ આજે માના દર્શને કરવા માટે પદયાત્રા કરીને જઈ રહ્યા છે અને વિસનગરવાસીઓને અમને મોકો મળ્યો છે કે એમની માતાજીના આશીર્વાદથી અમે એમની સેવા સારી રીતે કરી શકીએ અને આ તબક્કે અમે પ્રાર્થના કરીએ છીએ કે મા અંબે તમામ પદયાત્રી અને અમારા નાગરિકોની મનોકામના પૂર્ણ કરે.